हेलो हेलो, युवराज सुवर्ण आपने जो मशीन थई रहा है, राघव सेना ना प्रमुख श्री राघव सेना निर्माण थई छे लोक कल्याण माटे, राष्ट्र ना एक हित ना उद्देश्य माटे એમને राघव सेना નું નિર્માણ કર્યું છે ને આજે આપણો એમનો આ પહેલો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ મોરબીમાં જે ઝુલતા પુલની જે ઘટના બની ગઈ જેમાં જે દિવંગ આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના અર્થે આજે એમને પહેલો કાર્યક્રમ રાખ્યો છે. આપણી વચ્ચે યુવરાજભાઈ સુવાડ ઉપસ્થિત થઈ રહ્યા છે. ઋગ્વેદમાં એક સરસ મજાનું વાક્ય લખેલું છે, અયમ હસ્તમે ભગવાન એમ, એટલે બે હાથ વડે સુખ અને સમૃદ્ધિ તરફ વળાય છે. એટલે કદાચ આવા જ્યારે આફતિજનક જે આવા મોરબીની જે હોનારત થઈ એવા પ્રસંગો જો કદાચ ગુજરાતમાં ગુજરાતની આજુબાજુના વિસ્તારમાં જો કોઈ થાય તો રાઘવસિંહના એના માટે કટિબદ્ધ છે. અને જ્યારે આવા કોઈ પ્રસંગ ઈશ્વરને કરીએ આપણે પ્રાર્થના કે આવા કોઈ પ્રસંગ ના થાય, તો જો થાય તો એના માટે રાઘવસિંહનું નિર્માણ કર્યું છે ને આજે એનું પહેલું ફંક્શન આપણા સૌની આગળ આ શ્રદ્ધાંજલિ થકી આપણે જોડાયા છે. હું વિનંતી કરીશ દેવાદભાઈ ખાવડને કે શબ્દરૂપી શ્રદ્ધાંજલિ મોરબીની ઝુલતા પુલની જે ઘટના બની છે એના દિવ્યાંગ આત્માઓને. હાલ હાલ હાલ
दुखहरणी मां कुलदेवी माड़ी करणी करो सहा जाहिर जग मामा तू जोगणी मां परगट पिछड़िया जाहिर जग मामा तू जोगणी मां परगट पिछड़िया वक्र अमित बिंदु संबरन गाल कोटि रवि भूत नमो यानना हर भुजा तन अस्त मद्भूत गोपी पति गोलोक पति अनु गोक गोकुल आनंद कार्यक्रम शब्दों की श्रद्धांजलि मोरबी में आप पण जाणो छो समग्र गुजरात में जेनो आघात जेना फड़गा पड़ा छे कोई पोताना परिवार गुमाव्या कोई पोतानी जनेता गुमावी कोई पोतानी बहन गुमावी कोई पोताना दीकरा गुमाव्या आज घटना बनी एनो आपणे दुख छे एटले शब्दों की श्रद्धांजलि अमारे भाई राघव सेनाना प्रमुख एटले अमारे युवराजभाई सोडानी पण हाजरी छे एकवार जोरदार तालियों थी युवराजभाईने वधावी लो कारण के हारा काम करो ने एनी दुनिया में नोंध लेवाय તમારે લાયક બનવું હોય તો તમારે આખી જિંદગી મહેનત કરવી પડે તો તમે ઠેઠ મરતા મરતા કદાચ લાયક બની શકો બાકી ઉંમર લાયક તો ખાટલા પડ્યા રહો ને તોય પાંચ ના દસ દસ ના પંદર ને પંદર ના વીસ એમાં નવાય થાય હા લાયક બનવા મહેનત કરવી પડે છે ઉંમર લાયક તો તમે ખાટલા મન પલંગમાં પડ્યા રહો તો એમનામ થઈ જાઓ આ લાયક માણસો જયારે મળ્યા છે એક શ્રદ્ધાંજલિનું ભાતુર શબ્દોની શ્રદ્ધાંજલિનું ત્યારે હું કાયમ મારા ડાયરાની શરૂઆત જેની કવિતાથી કરું છું એટલે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ગુજરાતને લડાવતા લખે છે કે મારી ગુજરાતની ધરતી છે કેવી એના એટલા માટે હું કહું વિશાલભાઈ કે આયા એવા યુવાનો છે આ ધરોહરને જાળવી છે હવે તો આમ તો ઘણા દિવસો થઈ ગયા પણ છતાં એની નોંધ અમદાવાદમાં લેવાની છે કે આપણે શ્રદ્ધાંજલિ દેવી છે આ ઘટના મોરબીમાં બની દુઃખની વાત ગુજરાત આખાને છે પણ આ યુવાનોને જે એમ લાગ્યું કે આપણે શ્રદ્ધાંજલિ શબ્દોની દેવી છે અને ઈ આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન ભોળોનાથમાં જગતંબાઈના આત્માને શાંતિ આપે એટલા માટે અમારો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે બ્રાહ્મણ નો દીકરો શું કહે છે આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંત નો છે વિસામો આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહમાં અનવલો સંપદા પામ્યો જા સુદામો આયા નરસિંહ મહેતા જેવા તમે જુનાગઢમાં જેમ પૂછો તો ફરો હોય તો ભગવાન આવે પૂછો કોઈ પ્રેમી અયા ને પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી અયા ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે અરે સ્વીકારી ઊંડિયું ખાતે અને પધારી દ્વારકા જાતે એ પૂછો જુનાગઢમાં ભગત નરસિંહ ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે ભગવાન આવે આબરૂ રાખો ભરોસો હોય તો હવે સાંભળજો હળાહળ ઝેર પીધું તાહાની તાહલી માં ઝેર આપ્યું રાણા એ મેવાડ માં કે મીરાબાઈ કીધું પી જા પણ ભરોહો હતો કે ઝેર ના ઘૂંટડા પીવા ભગવાન ને આવવું પડશે મારી ભક્તિ માં ફેર ન પડે એ હળાહળ ઝેર પીધું જીવન તો આખું અમૃત મેં કીધું અરે પૂછો મેવાડ માં કોઈ બાઈ મીરા ને મારા દ્વારકા વાળા ના વ્યવહાર કેવા છે ભગવાન ભરોહો હોય તો આવે આવે અને આવે પણ વિશ્વાસ હોય તો ગજાની પૂછડી જેવા તમારા મન હોય ને ઘડીક માં ફરતા હોય તો ઈશ્વર ને માતાજી ક્યારે ન આવે એટલું યાદ રાખજો અને બીજી વાત હું ઘણી વાર કઉ છું પૈસા કમાવા તમે રૂપિયા કમાઈ જાઓ તો તમે ધંધા બિઝનેસ કે પાર્ટનરશીપ કરી શકો પણ પૈસા ન હોય ને તો પડકારો આપણા બાપ નો આગવો હોય એમાં ભાગીદારી ન હોય કોઈ એટલે શ્રદ્ધાંજલિ દેવા માટે શબ્દોની શ્રદ્ધાંજલિ દેવા મળ્યા છે નામિયા નામી બધા મહેમાનો છે પણ શું કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ આઈ ભગત નરસિંહ જા નાચ્યો ને હમા સંપદા પામ્યો જા સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા ગાતા સુરવીર ની ગાથા વર્ણી એ ભલી ભારતી પોમની વંદિત નિયાવળી તને
धन हो धन सौराष्ट्र धरणी ए भली भारती भोमनी बंधु तन यावड़ी तन धन हो धन गुर्जर धरणी अनरदय गौरव भयां जन रुधिर थी धबकता अनुभव की ने नौ कदी हम दगता एक नाक ने कारण मर्द नर नारियों रख थी मौत ना साज सजता तमारो हाथ कपाई जाए तो माना जीवी जाए तमारो माथो पड़ी जाए तो इतिहास आपणे वांच्या छे ने तमे हांभळ्या छे કે કોઈના ધડ પણ લડ્યા છે યુદ્ધ માટે બેન દીકરી માટે ગાયું માટે લડ્યા છે આવા ઇતિહાસ આપણે સાંભળ્યા છે પણ તણ તહુના નાકની માથે જીધી કોક આંગળી મૂકે ને તેથી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ કાતો જીવાય કાતો મરી જવાય સમાન જેને વાલું હોય આ જાણો અને શિવાજી આપણને શું કામ યાદ આવે ક્યાં અમે જ્ઞાતિ અને પહેલી વાત તો એ કરી દો ચોખવટ કરી દો કે એટલા બધા જ્ઞાતિવાદો ફાટી નીકળ્યા છે યાર માતાજી સદબુદ્ધિ આપે બધાને એટલા બધા જ્ઞાતિવાદ હિન્દુસ્તાન નો છો અને હિન્દુ નો દીકરો છો એ તો બધા ભાન જ ભૂલી ગયા યાર અને એટલા જ્ઞાતિવાદ તમે રબારી તમે ભરવાડ ને તમે આયર ને તમે રાજપૂત ને તમે ઠાકોર ને તમે રબારી આ કરશું ને તો 1000 વર્ષ સુધી આ બાબરો એ શાસન કર્યું છે અને 250 વર્ષ અંગ્રેજો એ શાસન કર્યું એને ખબર પડી ગઈ છે કે આ માલકોટ ને માલકોટ ટાંટિયા ખેંચવામાં નવીરા થાય તો આપણી સામે આવે ને હવે આ જ્ઞાતિ ના વાળા મૂકી અને હું ભારત નો છું હું હિન્દુસ્તાન નો છું અને હું હિન્દુ નો દીકરો છું આ તમન્ના જો મારા તમારા હૈયામાં નહીં જાગે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ ને શું કામ યાદ કરી છે સાહેબ એને બધું મૂકી દીધું છું અને એક જ નશો હતો હું ભારત નો છું અને મારું ભારત ને આઝાદ કરીને જપીશ એટલે આપણને સલામ કરવાનું મન થાય પંજાબમાં જન્મો અને ગુણ આપણે આઈ ગાય છે ને એ કે અમને ખબર એનો પરિવાર આપે છે કાલો ભગતસિંહ હું તો ઈશ્વર ની સાક્ષી કહું છું શહીદ દિવસ ના હું રૂપિયા ખપે ગાની માટી ખપે પૈસા નથી લેતો હું એમ નહીં પણ જેને હિન્દુસ્તાન માટે પોતાના વતનમાં જે માણસ જન્મ હોય અને પોતાના વતનનું જેને ગૌરવ ન હોય અને જો આપણામાં જ્ઞાતિના વડા નહીં પડ્યા મૂકીને આપણે નહીં આગળ હાલીએ તો એટલું યાદ રાખજો કે આપણે વહેલા મોડા એક દી ગુલામીના દિવસો પાછા હવે આવી જવાના નથી કાંઈ જાજા છેટા નથી એટલા માટે કીધું છે આમાં અહીં હૃદય ગૌરવ ભર્યા એન રુધિર થી ધબકતા અનહબ કી ને નો કદી હમ તજતા એક નાક ના કારણે મર્દ નર નારીઓ રુકતી મોત ના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોં ઘી જહા આઈ પૂર્ણ આ તીર્થ ની પ્રેમ ધરણી એ ભલી બાદ તી પોમની બંધુ તન યાવડી તન જન હો જન ગુર ધર ધરણી એ ભલી બાદ તી ભોમની રાગ ની કાળ હાકલ પડે બાંધવા કાજ વડિયા બોલાવે આપણે એવા ભગવતી ના દુહાન સન થી શરૂઆત કરવી છે કે માં એ ભગવાન શિવ જે મોરબીમાં દુર્ઘટના બની અને જે ઝૂલતો પુલ તૂટ્યો અને જેટલા જેટલા પોતાના પ્રાણના જેને પોતાને બલિદાન આપ્યા છે જેને પોતાના દેહ છોડ્યા છે એના આત્માને શાંતિ આપે એટલે આપણી શરૂઆત માતાજીના જગદંબાના પ્રાર્થના રૂપી એક દુહા અને છંદની વંદનાથી કરવી છે અને આગળ ઉપર પ્રસંગોની વાતો કરવી છે પણ તેથી તું રુત્રાસા બજે ઘોર નો બત ગડે અને જન્મભૂમિ કોઈ દુશ્મન દબાવે એ તેદી જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધૂંધ દળન્યા તો ધૂણી ધખાવે તેદી રણતણા રાગની કાળ હાકલ પડે અનુ બાંધવા કાજ વડિયા બોલાવે એ તેદી વાર કર જોધણી કોઈ હો જોધણી પ્રજાના સૂદ નો થાય ભેટો અમારા કાળ જાવેર તો હાથ જ્યાં હાંભળે કેમ બેસી રહે આ ભારતી બેટો કેમ બેસી રહ્યા ભારતી બેટો કેમ બેસી રહ્યા ભારતી
चादरियों बनी संसार मा पण ओला हरियाणा ओला हरियाणा ही जो हरता अरे ये तो केदार डलना फोड़ली जीवन में याद रखो तमने समय हाचवी ले समय समय बलवान है नहीं पुरुष बलवान अर्जुन लूटा यही धनुष ने यही बाण साहेब जीतवा वालों अर्जुन है एक काबा लूटी लीधो कोई ने अभिमान हो पैसा ना ठाको हो કોઈને હગાહી નું જોર હોય તો કાઢી નાખવાનું સમય બળવાન છે બાકી ઓકાત નથી કોઈ ની કઈ કરી શકે સમય વગર યાર દશરથ રાઉત લંકા જીત્યા પેલા વિભીષણ ને આપી દીધી હતી કે હું દશરથ નો દીકરો છું જીતી તો લેવાનો છું લંકા અને લંકા લીધા વગર પાછો જાવ નહીં પણ સાંભળી લો રઘુવંશી શું સૂર્યવંશી શું રઘુકુલ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય બરું વચન અને જાય મારા મોઢામાંથી નીકળેલું વેણ કોઈથી મીઠા નો થાય લંકા જીત્યા પેલા હાથમાંથી લઈ અને વિભીષણ ને આપી દીધી હતી કે લંકા તારી છે ઈ રાઘવ કરી શકે એટલે હું એટલું કઉ છું જરૂર પડે ત્યાં પડકારો કરજો રાઘવ સેના નો આંકડો મળો નહીં હો યાર હાથી દીધો આખો હલા
એટલે મને મજા આવે યાર. અને હું તો એથી આગળ ધન્યવાદ આ રાઘવ સેના અને ભગવા વાળાને એટલા માટે આપું છું કે તમે આવું સરસ કામ કર્યું અને સારું કામ કરો ને સારું કામ યુવરાજભાઈ, એમાં હો વિઘન આવે આપણી કહેવત છે. કોઈ પણ સારું કામ કરો એમાં હો વિઘન આવે. બાકી તમે ખરા કામે નીકળો મીંદડી આડી ઉતરે અપશુકન થાય, કોકને ત્યાં ખાતર પાડવા જાવ કોઈ મીંદડી આડી ઉતરે એના દાખલા ખરા, કોઈ થી આડી ન ઉતરે, ખરા કામમાં જ બહુ વિઘન આવે. અને તમે ડાયરો કરો, શ્રદ્ધાંજલિ ના કોઈ પણ કાર્યક્રમો કરો તો પબ્લિક આવે હોય, ખરા કામમાં કંઈક ઓછું માણા હોય. બાકી હમણાં કયો મુજરા રમાડવાના છે, સમય નહીં, તમારે રોડ બંધ કરવા પડે ભાઈ. પણ જેટલા ઉભા છે ને બેઠા છે ને સાંભળે છે ને મારા લાખ લાખ વંદન છે. તમે સાહેબ તમારી ઉજળી પરંપરા અને સંસ્કારને જાળવા છે. સારું સાંભળવું ને એ વજનનું કાળજો એ સાંભળી શકે. હું ઘણી વાર બોલ્યો છું કરોડો રૂપિયાની ગોળ ખાતો હિસાબ અમારા ડાયરામાં, એટલે ખહુરિયા ખૂણામ બેઠ બેઠા વાતો કરે. એકચ્યુઅલી બે નંબરના તું ઉડાડી છે ને 10 નંબરના, એ પાછા ખૂણામ બેઠ બેઠા વાતો કરતા, એ બધા પૈસા 2 નંબરના છે ને 8 નંબરના છે ને, તારામાં દમ હોય તો આવી જાય ને 8 નંબરના 10 નંબરના તું ઉડાડી જાય, એ ભલે 2 નંબરના હોય. સાહેબ જેના અહીંયા વજરના હોય ને એ જગત માટે દુનિયા માટે અને બીજા માટે કંઈક કરી શકે, બાકી દુનિયા પોતા માટે તો આખી કરે છે યાર. ભગવાન શિવને યાદ કરતા સંચાલન કરવા વાળો તું છો યાર. સમજાય ને સલામ છે, ન સમજાય ને મારા બબે વાળ સલામ. આ દુનિયા બનાવવા વાળો ભગવાન શિવ છે. આ દુનિયા આખી જો કોઈ બનાવી હોય તો એમાં શિવ અને શક્તિ છે. પછી પીછળ હોય, મોગલ હોય, ખોડિયાર હોય, આ તો તત્વો જુદા પડ્યા. કબીર કુવા એક હે એમાં પનહારી અનેક, બર્તન સભી કે નારે ભયે પાણી સભી ને એક. ગામના કુવામાં બેનો દીકરીઓ પાણી ભરવા જાય ને, એટલે બેડું કોઈને પિત્તળનું હોય, કોઈને ત્રાંબાનું હોય, કોઈને સ્ટીલનું હોય, પણ પાણી તો એક જ હોય, બેડા ભરી જાય. એમ શક્તિ તત્વ એક છે. કોણ? શિવ અને શક્તિ. પછી એમાંથી રૂપ નોખા પડ્યા, જગતંબાઈના સ્વરૂપ જુદા પડ્યા. ક્યાંક ચોટીલા છામુંડ થઈને બેઠી ચંદને મુંડને માર્યા, ક્યાંક મનસાગરી મોમાઈ થઈને બેઠી, ક્યાંક ગાંધી ગાતરાડ થઈને બેઠી, આ જુદા જુદા પડ્યા. બાકી તત્વ તો એક જ છે, એટલું સાંભળી લેજો. અને એ ભગવાન શિવજી એને સૃષ્ટિ બનાવી. અને તોય ઘણા તમે જુઓ ને ઈગોમાં આઈ એમ સમથિંગ. સાહેબ એકલું તો નક્કી કરી લો, કેદી પેરેલિસિસ ને કેદી હુમલો આવે એ તમને મને ખબર નથી, એના હાથમાં છે. આ મારા અને તમારા જીવનની દોરી જો કોઈના હાથમાં હોય તો એ ભગવાન દેવાધિપતિ શિવ છે. ને એના માટે ભગવાન શિવને યાદ કરતા આ બધા આત્માને ભગવાન શિવના ચરણોમાં રાખે. કેવો છે ભગવાન ભોળોનાથ? ગંગર પાંગ ગંગર
જેની એનું બાવડું દેવાથી પતિ દેવ ભગવાન મહાદેવ ચાલે, પછી કોના બાપની કેવળ છે કાળો એનું રૂવાડું એમાં પગ મૂકો મોઢા ફેરવે એવા માઈક આગલાના બંગલા હામું જોતા નહીં કોઈ દી યાર. કૂતરાથી સાવધાન રહેવું, એને ઉભા રહીને કહી દીધું તારી પેઢીઓ થી સાવધાન છું ભાઈ. અને જેના દરવાજે એવા બોર્ડ માર્યા હોય ગેસ્ટ ઇઝ ગોડ, મહેમાન અમારા માટે ભગવાન છે, અને પછી ભલે લુખો રોટલો આપે તો એ આપણા માટે મહેમાન ગતિ ભગવાન બરાબર છે. આવા મરદના આંગણે જાજો. એટલા તો મને યાદ આવે અમારે આવી ઉતારો કર્યો તમને જબર વસીલા જોઈ સુકામ. પણ અમે આવી ઉતારો કર્યો અને તમને જબર જબર હોસીલા જોઈ, પણ આ તો કામણ કામણ ગારું કોઈ, એ તો પાદર તમારે પરહા. કરોડો રૂપિયા કમાઈ જાવ, સત્તા મળી જાય, પણ જેનામાં વિવેક નહીં હોય ને એને જગત સુધી યાદ નહીં કરે. ડિસિપ્લિન હોય જેનામાં, વિવેક હોય, રામાયણ ની ચોપાઈ છે, કોઈ પણ તમારી હારે કોઈ પણ સમાજ નો યુવાન હોય એ તમારી હારે હૃદયથી રામ રામ કરે.